जय जिनेन्द्र जीतू छेड़ा व्लॉग चैनल पर आप सबनु स्वागत छे। भक्तामर स्तोत्रना 30 श्लोक आगळ आपणा थई गया। आजे आपणे वात करीशुं 31मा श्लोकनी। 31मा श्लोकनो जाप करवाथी मानव सर्व स्थाने सन्मान ने सत्कार पामे छे। तो चालो शुरू करिए। छत्रत्रयं तव विभाति शशाङ्ककान्त मुच्चैस्थितं स्थगितभानुकरप्रतापम् मुक्ताफलप्रकरजालविवृद्धशोभम् प्रख्यापयत्रिजगतः परमेश्वरत्वम्। હવે આ શ્લોકના એક એક શબ્દનો ગુજરાતીમાં શબ્દાર્થ। છત્ર ત્રયમ એટલે ત્રણ છત્રો, તવ એટલે તમારા, વિભાતિ એટલે શોભે છે, શશાંક એટલે ચંદ્ર જેવી, કાંતમ એટલે કાંતિવાળા, ઉચ્ચૈહી એટલે ઉપર, સ્થિતમ એટલે રહેલા, સ્થગિત એટલે રોકી દેનાર, ભાનુકર એટલે સૂર્યના કિરણો, પ્રતાપમ એટલે પ્રભાવ, મુક્તાફલ એટલે મોતીના, પ્રકર જાલ એટલે સમૂહની રચનાથી, વિવૃદ્ધ એટલે વૃદ્ધિ પામેલી છે, શોભમ એટલે શોભા જેની એવા, પ્રખ્યાપયત એટલે પ્રકટ કરતો, ત્રિજગત એટલે ત્રણ જગતના, પરમેશ્વરત્વમ એટલે પરમેશ્વરપણાને। હવે આ શ્લોકનો અન્વય। અન્વય એટલે કોઈપણ પદ્યનું ગદ્યમાં રૂપાંતર। શશાંક કાંતમ મુક્તાફલ પ્રકર જાલ વિવૃદ્ધ શોભમ તવ ઉચ્ચૈહિ સ્થિતમ સ્થગિત ભાનુકર પ્રતાપમ છત્રત્રયમ ત્રિજગતઃ પરમેશ્વરત્વમ પ્રખ્યાપયત વિભાતિ। માનતુંગ આચાર્ય અતિશયનું વર્ણન કરતા કહે છે, તીર્થંકર ભગવાનને જ્યારે કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે તેના મસ્તક ઉપર એક ઉપર એક ઉપર એક એમ ત્રણ છત્ર બિરાજે। આ છત્રની રચના દેવો કરે, પ્રભુ વિહાર કરે, બેસે કે દેશના આપે, કોઈ પણ પ્રસંગે ત્રણ છત્ર પ્રભુના મસ્તક ઉપર જ હોય। એ છત્રો પ્રભુની શોભામાં અભિવૃદ્ધિ કરે છે। એ ત્રણ છત્ર પ્રભુ જ્યાં જાય ત્યાં સાથે જ હોય। છત્રો પ્રભુના મસ્તકનું રક્ષણ કરે। આ ત્રણેય છત્રો શ્વેત અને કાંતિયુક્ત હોય। તેના નીચેના ભાગમાં દિવ્ય મોતીઓ લટકતા હોય। મોતીઓ પણ તે પ્રભુની શોભામાં વૃદ્ધિ કરે। ત્રણેય છત્રો પ્રભુના મસ્તકથી થોડા ઊંચે રહીને સૂર્યનો તાપ દૂર કરીને પ્રભુના મસ્તકનું રક્ષણ કરે અને અદ્વિતીય શીતલતા અર્પે। અહીં પ્રશ્ન થાય કે છત્ર ત્રણ શા માટે? આ ત્રણ છત્ર પ્રભુ આદિનાથના ત્રણેય લોકનું સ્વામિત્વ બતાવે છે। ભગવાન ઋષભદેવ ફક્ત મનુષ્ય લોકના જ નહીં પણ સ્વર્ગલોક અને પાતાળલોકના પણ પરમેશ્વર છે। જેમ ઇન્દ્ર સ્વર્ગલોકના ઈશ્વર છે, ચક્રવર્તી મનુષ્ય લોકના સ્વામી છે, ભવનપતિ પાતાળલોકના સ્વામી છે, કોઈ પણ એક જ વ્યક્તિ ત્રણેય લોકના સ્વામી બની શકે। બીજાઓને દુઃખ આપીને મુશ્કેલીમાં મૂકી દે તે ક્યારે ત્રણેય લોકના સ્વામી બની શકે જ નહીં। પણ જે બીજાના હૃદયને બદલીને નિષ્ઠુર માનવમાં પણ મૈત્રીનો પ્રવાહ પ્રવાહિત કરી શકે એ જ ત્રણ લોકના સ્વામી બની શકે। ત્રણ છત્રો ત્રણ જગતનું પ્રતિનિધિત્વ ધરાવે છે। હે પ્રભો, તમે ત્રણેય જગતના સ્વામી છો। આ ત્રણ છત્રો તમે જ્યાં જ્યાં વિચરો ત્યાં ત્યાં તમારી છાયા માફક તમારું રક્ષણ કરે છે। ત્રણ છત્રની રચના એ તીર્થંકર પ્રભુના 34 અતિશય પૈકી એક વિશિષ્ટ અતિશય છે। બીજા કેટલાક અતિશયો અમુક સમયે પ્રગટ થાય અને અમુક સમય પછી નષ્ટ થઈ જાય, જેમ કે સમવસરણ, અશોક વૃક્ષ, સિંહાસન, સૂર્યનું કમળ, પુષ્પવૃષ્ટિ વગેરે। આ અતિશયો પ્રભુ દેશના આપે ત્યારે અથવા વિહાર કરે ત્યારે હોય, પછી નષ્ટ થઈ જાય। પણ ત્રણ છત્ર તો તીર્થની સ્થાપના થાય ત્યારથી લઈને પ્રભુ સિદ્ધ થાય ત્યાં સુધી સતત વિદ્યમાન રહે, તેમાં જ
પ્રભુનું સાચું સ્વામિત્વ પ્રતિક રૂપે રહે. માનતુંગ આચાર્ય પ્રભુના ત્રણ છત્રરૂપ અતિશયમાં આનંદિત બન્યા કે તરત જ તેમનું 31મું તાળું પણ ટપ દઈને તૂટી ગયું. અહીં આપણો આ શ્લોક પૂરો થયો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેશો. જય જીનેન્દ્ર.